મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા વર્ષ 2017-18 તથા 2018-19 વર્ષમાં તળાવ ઊંડા ઉતારવા અને ચેક ડેમો રિપેરિંગ કરાવવા માટે 20 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા. મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં પંચાયત સિંચાઈ દ્વારા વર્ષ 2017-2018 તથા વર્ષ 2018-2019 વર્ષમાં તળાવ ઊંડા ઉતારવા અને ચેક ડેમો રિપેરિંગ માટે 20 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જે કામો થયા નથી અને બિલ બની ગયા હોય તેવા વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાથી સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજ્યના મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને પત્ર લખીને તપાસની માંગણી કરી છે. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે કેટલાક કામો થયા અને કેટલો ખર્ચ થયો તેની માહિતી જિલ્લા પંચાયત પાસે માંગી હતી, જો કે માહિતી ના આપતા આ પ્રશ્ન સંકલન સમિતિમાં પણ ઉઠાવ્યો હતો અને 26-8 રોજ જવાબ મળ્યો, જેમાં અનેક ગામોમાં કામ થયા ન હોય છતાં બિલ બની ગયા છે, જેથી દરેક ગામને પત્ર લખીને કેટલા કામ થયા અને તેની સ્થિતિ અંગે જવાબ માંગતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેથી રાજ્યના મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને તપાસની માંગ કરી છે અને તાકીદે તપાસ હાથ ધરાશે એવું આશ્વાસન પણ સાંસદ દ્વારા આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લા પંચાયતને 20 કરોડ જેવી રકમ મંજૂર કરવામાં આવેલી હતી અને જિલ્લાના તમામ ગામોને આનો વધારે વધારે લાભ મળે એટલા માટે આ પૈસા ફાળવવામાં આવ્યા હતા. મને જાણવા મળ્યું કે આ કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના માધ્યમોથી આ કામ થતા હોય છે, તેથી કરીને મેં જિલ્લાના ફરિયાદ અને સંકલન સમિતિમાં પ્રશ્ન મૂક્યો. એના માધ્યમથી મેં દરેક તાલુકા ગ્રામ પંચાયતને લેટર લખ્યા કે તમારા ગામમાં આટલા રૂપિયાનું કામ મંજૂર થયું છે અને આ કામ પૂર્ણ થઈ ગયું છે, બાકી છે શું સ્થિતિ છે એની મને વિગત મોકલવા માટે મેં દરેક સરપંચોને પત્ર લખ્યા. એના માધ્યમથી મને સરપંચોના પત્ર પણ આવવા માંડ્યા કે અમારા ગામમાં કોઈ પણ પ્રકારનું કામ થયું નથી, એટલા માટે ઊંડી તપાસ કરવાના પછી મને જાણવા મળ્યું કે વધારે વધારામાં ગેરરીતિ થઈ છે. એટલા મુખ્યમંત્રી આદરણીય લેખિતમાં રજૂઆત કરી કે આની એક ગાંધીનગરમાંથી કમિટી બનાવી અને આ કામોની તપાસ થવી જોઈએ અને આની અંદર જે કોઈ લોકો સંડોવાયેલા હોય, અધિકારી હોય કે પદાધિકારી હોય, એના ઉપર પગલાં લેવાવા જોઈએ એવી મેં માંગણી કરી છે. અંદાજે 20 કરોડ રૂપિયા જેવી રકમ મંજૂર થઈ હતી અને મારી જાણ મુજબ આમાં 5% કામ થયા હોય મને દેખાતું નથી. પછી સાચી તપાસ થયા પછી આપણે ખબર પડે કે કેટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, નહીં 100% ભ્રષ્ટાચાર બહાર આવશે. પાર્થ પટેલ, KTV ન્યૂઝ, ગુજરાતી, મોરબી.